નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શો માં આપનું સ્વાગત છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા હતા અને આ મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો અને 1 ભાજપના નેતાનો ડ્રાઈવર સામેલ છે તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે અને અલગ અલગ પાર્ટીના નેતા લખીમપુર ખીરી આવવાની કોશિશમાં છે. તેમાંથી રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે, જ્યારે કોંગ્રેસનો દાવો છે કે તેમની ધરપકડ થઈ છે. તો બીજી બાજુ આજે સવારથી જ આ મામલે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. લખનૌમાં પોતાના ઘરની બહાર ધરના પર બેઠેલા અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરીને તેમને કસ્ટડીમાં લીધા છે, કારણ કે પોલીસે તેમને લખીમપુર ખીરી જતા રોક્યા હતા. જોકે આ અગાઉ અહેવાલ અનુસાર પોલીસે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પણ સીતાપુરમાં અટકાયત કરી હતી. તેઓ લખીમપુર ખીરી જઈ રહ્યા હતા ત્યારે પ્રિયંકા ગાંધી વાડરાની યુપી પોલીસ સાથે આકરી બોલાચાલી થઈ ગઈ હતી, જેમાં પ્રિયંકાએ પોલીસને કહ્યું હતું કે હું બધું જ સમજું છું, મને અડીને બતાવો, પોતાના અધિકારીઓ અને મંત્રીઓ પાસેથી વોરંટ લઈને આવો, મહિલા સાથે વાત કરતા શીખો. તેમણે પોલીસને એમ પણ કહ્યું હતું કે તમારા રાજ્યમાં ભલે કાયદો નથી પરંતુ આ દેશમાં કાયદો છે, મને ધકેલીને ક્યાં જશો અને મને જબરજસ્તી લઈ જઈ રહ્યા છો, તમારો કોઈ હક નથી. સાથે જ તેમણે કહ્યું કે કોઈ વોરંટ વગર મને કયા આધાર પર રોકી રહ્યા છો, મને વોરંટ બતાવો નહીં તો હું અહીંયાથી નહીં હલું, જો મને ગાડીમાં લઈ જશો તો મારું અપહરણ કરેલું ગણાશે અને આ જ છે તમારું લીગલ સ્ટેટસ. જે બાદ એક પોલીસવાળો કહે છે કે તેમની ધરપકડ કરી લો, તો તેના પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કરો અમને અરેસ્ટ, અમે ખુશીથી આવીશું તમારી સાથે, તમે જ અમને ઘેરી રહ્યા છો, જે ફિઝિકલ અસોલ્ટ, કિડનેપિંગનો પ્રયાસ, અટેમ્પ્ટ ટુ મોલેસ્ટ અને અટેમ્પ્ટ ટુ હાર્મ છે. તેવા અનુસાર આ ઘટનાની જાણકારી મળતા કોંગ્રેસના ઉત્તર પ્રદેશ યુનિટના અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના રાજ્યસભા સભ્ય દીપેન્દ્ર હુડા સહિતના કેટલાક વરિષ્ઠ નેતા લખીમપુર ખીરી જઈ રહ્યા હતા ત્યારે લગભગ 5 વાગે રસ્તામાં તેમની સીતાપુરમાં ધરપકડ કરવામાં આવી છે. તેમણે પોલીસ કર્મીઓ પર પ્રિયંકા ગાંધી સાથે ધક્કા મુક્કી કરવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ તેમના ભાઈ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે પ્રિયંકા, હું જાણું છું કે તું પાછળ નહીં હટે, તમારી હિંમતથી તેઓ ડરી ગયા છે, ન્યાયની આ અહિંસક લડાઈમાં આપણે દેશના અન્નદાતાઓને જીતાડીને રહીશું. તો તેની સાથે જ રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે લખનૌમાં ધરના પર બેઠેલા અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી છે. તેમને પોલીસે લખીમપુર ખીરી જતા અટકાવ્યા હતા અને આ પછી તેઓ ધરના પર બેઠા. હવે પોલીસ તેમને કસ્ટડીમાં લીધા છે, જેને લઈને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે પોલીસ સ્ટેશનની સામે જે પોલીસની ગાડી પોલીસ દ્વારા જ સળગાવવામાં આવી છે, આ બધું આંદોલનને નબળું પાડવા માટે કરવામાં આવી રહ્યું છે. જો આ સરકાર અમને લખીમપુર જવાની પરવાનગી નહીં આપે તો તેઓ લખનૌ પર જ ધરના પર બેસીને સત્યાગ્રહ કરશે. તમને જણાવી દઈએ કે લખનૌમાં અખિલેશ યાદવ ધરના પર બેઠા છે, એ સ્થળેથી થોડા અંતરે એક પોલીસ વાહનને આગ ચાપી દેવામાં આવી હતી અને લખનૌમાં ગોતમપલી પોલીસ સ્ટેશનની સામે જ પોલીસની ગાડીને સળગાવી દેવામાં આવી હતી. જોકે એસપી કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે પોલીસ કર્મીઓએ જ આ વાહનને આગ લગાવી છે, તે અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યો છે. તો આ સાથે જ પ્રાપ્ત માહિતી અનુસાર ધરના પર બેઠેલા અખિલેશે વધુમાં કહ્યું છે કે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ કરી હતી. આ સિવાય મૃતક ખેડૂતોના પરિવારજનોને 2-2 કરોડ રૂપિયાની સહાય આપવાની માંગ કરી હતી અને આ ઉપરાંત આ મામલે સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે, જેમાં અખિલેશ યાદવે કહ્યું કે અંગ્રેજોએ પણ આટલો અત્યાચાર તો નહોતો કર્યો જેટલો આ ભાજપ સરકાર ખેડૂતો પર કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને નાયબ મુખ્યમંત્રી કે જેમને કાર્યક્રમ હતો તેમણે આ રાજીનામું આપવું જોઈએ, તેમજ આ ખેડૂતો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને 2-2 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે અને તેમના પરિવારને સરકારી નોકરી પણ આપવામાં આવે. જોકે આ બનાવમાં બન્યું એવું હતું કે મીડિયા અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશીષ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, તેમજ આશીષ સહિત 14 લોકો સામે તોફાની અને ષડયંત્રો રચવાનો કેસ પણ નોંધ્યો છે. અને રવિવારે લખીમપુર ખીરીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 8 લોકોના મોત થયા હતા, જે બાદ લખીમપુરમાં મોડી રાત સુધી ચાલેલા હંગામાને પગલે અફવાઓ ફેલાવાની સંભાવનાઓને જોતા આ વિસ્તારમાં ઇન્ટરનેટની સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. અને ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશીષ મિશ્રા નો પુત્ર તેમના સાથીઓની સાથે કારની ટક્કરે મારી હતી અને આ પછી જ હંગામો થયો અને હિંસામાં ભાજપના નેતાના ડ્રાઈવર સહિત કુલ 8 લોકોના મોત થયા હતા.
તો આ સાથે જ મીડિયા અહેવાલ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની, પૂર્વ સીએમ અખિલેશ યાદવ, આરએલડી અધ્યક્ષ જયંત ચૌધરી, આઝાદ સમાજના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ, બસપાના મહાસચિવ સતીશ મિશ્રા, પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ યાદવ સહિતના તમામ નેતાઓ જિલ્લામાં પહોંચીને પીડિતોને પરિવારને મળવાની તૈયારી કરી રહ્યા હતા, જેમાં હાલ લખનૌમાં અખિલેશ યાદવના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.